नमस्कार, आप जो रहा छो समाचार गुजरात, आपनी साथे हूँ ख्याति। सौथी पहला बात करीशु गुजरात सरकार ना मंत्रिमंडल अंगेनी सौथी मोटी खबर। आजे थशे भूपेंद्र पटेल सरकार ना मंत्रिमंडल नी शपथ विधि। आजे थशे नवा मंत्रिमंडल ना शपथ ग्रहण। बपोरे 2 वागे थशे मंत्रिमंडल नी शपथ विधि। भाजपना तमाम एमएलए ने गांधीनगर पहुंचवा सूचना। सवारे 10 वाग्या सुधी बाद धारासभ्यो गांधीनगर पहुंचशे। राज्यपाल आचार्य देवव्रत अपावशे मंत्रीओ ने शपथ। मंत्रिमंडल ने शपथ विधि। मंत्रिमंडल में कोने कोने समावेश करवामां आवशे 2 वागे शपथ विधि। तमाम ने धारासभ्यों ने कही देवामां आव्युं छे 10 वाग्या सुधी गांधीनगर पहुंची जशे। तमाम धारासभ्यों 10 वाग्या सुधी धारासभ्यों गांधीनगर पहुंचे अने आजे बपोरे 2 वागे मंत्रिमंडल में कोने स्थान मळ्युं छे ते तमाम शपथ ग्रहण करशे। ऑनलाइन पर ब्रिजेश जुड़ाई चुक्या छे। ब्रिजेश, सौथी पहला कोण बनशे मंत्री तेना पर जी 24 कलाक ए खबरो आपी रही छे अने आजे शपथ विधि मंत्रिमंडल मां कोने स्थान, कया प्रकारनी रहेशे आखो कार्यक्रम? જે વાત કરીએ તો હાલ તમામ મંત્રીઓ માફ કરશો તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાની સૂચના ગઈકાલે અપાઈ ચૂકી છે। પહેલા આજે સાંજે 4 વાગ્યા સુધી પહોંચવાની સૂચના હતી અને પછી સવારે 10 વાગ્યા સુધીમાં પહોંચવાની સૂચના આપવામાં આવી છે અને આજે બપોરે જે શપથ સમારોહ થાય તે પ્રકારની જાણકારી હાલ મળી રહી છે। સમય નક્કી નથી કરવામાં આવ્યો, 2 વાગ્યા બાદ ગમે ત્યારે આ શપથ વિધિ યોજાઈ શકે છે અને તે માટે તમામ તૈયારીઓ ભાજપ દ્વારા કરી લેવામાં આવી છે। મુખ્યમંત્રીનો પણ આજનો સમગ્ર કાર્યક્રમ ગાંધીનગરનો છે, એટલે ગમે ત્યારે આ શપથ વિધિ થાય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। તમામ જે સંભવિત મંત્રીઓ છે તેમને આજે સવારે 9 અથવા 10 વાગ્યા બાદ ફોન કરીને જાણ કરવામાં આવશે કે તેમને શપથ લેવાના છે કે નહીં, અને એટલા માટે તમામ સંભવિતોને પહેલેથી જ કહી દેવામાં આવ્યું છે કે તેઓ ગાંધીનગર પહોંચી જાય 10 વાગ્યા બાદ જે છે ફોન શરૂ થઈ શકે છે અને 12 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે કેટલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે, કેટલા નવા ચહેરા હશે, કેટલા જૂના ચહેરા હશે। સંભવત 70% થી વધુ નવું મંત્રીમંડળ હોય તે પ્રકારની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। 70% થી વધુ મંત્રીમંડળના સભ્યો નવા હશે, કોઈ પણ જૂના સભ્યો ન જોવા મળે તેવી પણ એક વાત આવી રહી છે કે જૂના એક પણ મંત્રી રિપીટ ન કરવામાં આવે, નો રિપીટ થઈ સાથે પણ ભાજપ ઉતરી શકે છે। મુખ્યમંત્રીનો ચહેરો જેમ નવો છે તે જ રીતે મંત્રીમંડળ પણ નવું હોય તે પ્રકારની પણ એક શક્યતા જોવામાં આવી રહી છે। હાલ જે અત્યાર સુધી વિગતો છે ત્યાં સુધી કોઈને પણ મંત્રીમાં તરીકે શપથ લેવા માટેના ફોન કરવામાં આવ્યા નથી। હજુ પણ આખરી કવાયત ચાલી રહી છે, તમામ સિનિયર નેતાઓ કે જેમની સાથે ગઈકાલે મુલાકાત કરવામાં આવી અને તેમને કહેવામાં આવ્યું કે નવા મંત્રીમંડળ સાથે આપણે જઈ રહ્યા છીએ તેમની વિશ્વાસમાં લઈ અને ત્યારબાદ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। એટલે આજે સવારે વધુ એકવાર સિનિયર જે મંત્રીઓ અને સિનિયર નેતાઓ છે, ધારાસભ્યો છે, તેમને જાણ કરવામાં આવશે પ્રદેશના મોવડીઓ દ્વારા અને દિલ્હી સાથેના પરામર્શ બાદ જે છે એ ફોન કરવાની પ્રક્રિયા શરૂ થશે। અંતિમ મહોર લાગ્યા બાદ દિલ્હીથી ત્યારબાદ સંભવિત મંત્રીઓને ફોન કરવાની શરૂઆત થશે। જી બિલકુલ બ્રિજેશ, આ સાથે જો વાત કરવામાં આવે તો 16 સપ્ટેમ્બરે શપથ લેશે મંત્રીઓ, તે સમાચાર જી 24 કલાકે પણ બતાવ્યા હતા ને, પરંતુ જે રીતે જોવા મળી રહ્યું છે આજે કંઈક મોટું થવાનું છે, કંઈક નવું થવાનું છે। અચાનકથી જ હવે શપથ ગ્રહણ સમારોહ આજે જ બપોરે 2 વાગે નિશ્ચિત કરી દેવામાં આવ્યો, એક બાદ એક બેઠકોમાં જે નિર્ણય લેવાઈ રહ્યા છે। બિલકુલ, પહેલા જે છે તારીખ 16 સપ્ટેમ્બરની હતી, 16 સપ્ટેમ્બરે બપોરે જે છે શપથ સમારોહ થવાનો હતો, બપોર બાદ સાંજના સમય 12 વાગ્યા બાદનો સમય હતો, પણ ગઈકાલે મોડી રાત્રે અચાનક નિર્ણય લેવાયો છે કે શપથ ગ્રહણ વહેલું કરવામાં આવી શકે છે અને વહેલો કાર્યક્રમ થઈ શકે છે। સંભવત 2 કારણો એના જોવાઈ રહ્યા છે, કદાચ જે સિનિયર મંત્રીઓને પત્તા કપાવવાના છે તેમની નારાજગીની વાત હોય કે પછી અન્ય બીજું કોઈ કારણ હોય, પણ મુખ્ય કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે વહેલામાં વહેલી તકે શપથ ગ્રહણ સમારોહ પતાવી દેવો જેથી કરીને નવા મંત્રીઓ જે છે તેઓ તેમના કાર્યક્રમમાં જોડાઈ શકે અને 17 તારીખે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના કાર્યક્રમો છે તે કાર્યક્રમોમાં પણ તમામ લોકો પહોંચી શકે તે પ્રકારનું આયોજન થઈ શકે એના માટેની આ કવાયત કરવામાં આવી રહી છે ને, એટલે
शपथ ग्रहण समारोह समय बदलायो छे अने आजे ज शपथ ग्रहण थाय ते प्रकारनी शक्यताओ देखाई रही छे। आजे बपोरे 2 वाग्या बाद शपथ लेवामां आवी शके छे अने तमाम नवा मंत्रीओ शपथ લે તે પ્રકારની પણ શક્યતા જોવાઈ રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે જી 24 કલાક સૌથી પહેલા આપને બતાવશે। ભાજપના તમામ એમએલએ ને ગાંધીનગર પહોંચવા સૂચના આપી દેવાઈ છે। 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચશે ધારાસભ્યો। तो हवे वात नवा मंत्रिमंडल नी। भूपेंद्र पटेल नु आ मंत्रिमंडल जूना मंत्रिमंडल करता नानु हशे, जेमा युवा अने अनुभवी चेहराओं ने स्थान अपाशे। ज्यारे आ मंत्रिमंडल मा युवाओं ने वधु महत्व अपाई शके तेवी संभावनाओ प्रबल छे। ओबीसी अने दलित चेहराओं ने पण प्राधान्य अपाशे। आ साथे ज प्रादेशिक अने जातिगत समीकरणो पण ध्याने लेवाशे। तो उत्तर गुजरात नु प्रतिनिधित्व वधशे, केवी हशे टीम भूपेंद्र पटेल नी आ टीम ते तमने जणावीए। मंत्रिमंडल मां जूना मंत्रिमंडल करता नानू हशे आ मंत्रिमंडल, युवा अने अनुभवी चेहराओने स्थान अपाशे, ज्यारे मंत्रिमंडल मां युवाओने वधु महत्व अपाई शके छे। ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યો છે, ત્યારે તમામ લોકોના મગજમાં માત્ર એક જ સવાલ છે કે નવા મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે, તો કોનું પત્તું કપાશે। ત્યારે જૂના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ નવી ટીમમાં પણ સામેલ રહેશે। ત્યારે વાત કરીએ અમદાવાદના વટવાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા યથાવત રહી શકે, તો આ તરફ વાત જામનગરના દક્ષિણથી ધારાસભ્ય આરસી ફળદુને પણ સ્થાન મળી શકે છે મંત્રીમંડળમાં। સૌરભ પટેલને પણ રિપીટ કરી શકાય છે મંત્રીમંડળમાં। આગળ વધી વાત કરીશું જયેશ રાદડિયા, એક યુવા ચહેરો। જયેશ રાદડિયાને ફરીથી નવી ટીમમાં સ્થાન મળી શકે છે। જવાબદારીઓ બદલાશે પરંતુ મંત્રીમંડળમાં સ્થાન યથાવત રહેશે। કુંવરજી બાવળિયાને વધુ એક વખત મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। જૂનાગઢના માણાવદરથી આવતા ધારાસભ્ય જવાહર ચાવડા ફરી એકવાર મંત્રીમંડળમાં પણ તેઓનું સ્થાન યથાવત રહે તેવી પ્રબળ શક્યતાઓ છે। આ તરફ વાત દક્ષિણ ગુજરાતના માંગરોળથી આવતા ધારાસભ્ય ગણપત વસાવા ફરીથી એકવાર નવી ટીમમાં સ્થાન મળવાની શક્યતાઓ રહેલી છે, તો દિલીપ ઠાકોરને પણ ફરીથી નવી ટીમમાં રિપીટ કરાય તેવી પ્રબળ શક્યતા છે। સોળ સપ્ટેમ્બરે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનાર હતી, ત્યારે નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે આ વાત પર સમગ્ર ગુજરાતીઓની નજર જોવા મળી રહી છે। ત્યારે અમદાવાદના એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહને ટીમ ભૂપેન્દ્ર પટેલમાં સ્થાન મળી શકે। આ તરફ વાત નિકોલ બેઠકની કરીએ, જ્યાં નિકોલ બેઠકના ધારાસભ્ય છે જગદીશ પંચાલ, તેમને પણ સ્થાન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પ્રબળ શક્યતાઓ રહેલી છે। આગળ વધી વાત મધ્ય ગુજરાતમાંથી આવતા મનીષા વકીલ, મનીષા વકીલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। આ તરફ વાત કેતન નામદારનું નામ આવી રહ્યું છે સામે, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે। ગઢડા બેઠક પરથી આત્મારામ પરમાર, તેઓ પણ મંત્રીમંડળમાં સમાવિષ્ટ થઈ શકે છે, તેઓને પણ પદ આપવામાં આવી શકે છે। વિસનગર બેઠકના ધારાસભ્ય છે ઋષિકેશ પટેલ, તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ સંભાવના છે। લીંબડી બેઠકની વાત કરીએ, જ્યાંથી આવે છે કિરીટસિંહ રાણા, તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે। આ તરફ વાત કરીશું આગળ વધીને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળવાની સંભાવના। કયા ચહેરા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થશે, નવા ચહેરા હશે, યુવા ચહેરા હશે, તે અમે આપને જણાવી રહ્યા છીએ। આ બાદ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં જે સ્થાન મળવા જઈ રહ્યું છે, સુરતના પૂર્વ અરવિંદ રાણાને પણ ભૂપેન્દ્ર પટેલની ટીમમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના છે। મજુરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી, આ નામ વધુ ચર્ચાઈ રહ્યું છે, તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। આ સાથે સંગીતા પાટીલ મંત્રીમંડળમાં તેમને સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે। ને આગળ વધી વાત કરીશું આફતના વરસાદે ખેડૂતોની ચિંતા વધારી।
गुजरात में हजू पर चार दिवस भारे वरसाद की आगाही है। सौराष्ट्र जिल्लाओं में भारे थी अति भारे वरसाद की आगाही करवामां आवी छे। राजकोट जामनगर जूनागढ़ में भारे थी अति भारे वरसाद की आगाही छे। अमरेली गीर सोमनाथ में भारे वरसाद की आगाही करवामां आवी छे। देवभूमि द्वारिका और पोरबंदर में भारे वरसाद की आगाही। वलसाड और दमण दादरा नगर में पण वरसाद की आगाही करवामां आवी छे। तो गुजरात मोटा भागना विस्तारों में पड़ी शके छे वरसाद। सौराष्ट्र जिल्लाओं माटे रेड एलर्ट आपवामां आव्युं छे। अमदावाद में पण छूटोछवायो वरसादनी आगाही करवामां आवी छे। गुजरात में हजु पण 22% वरसादनी घट छे। मुख्यमंत्री भूपेन्द्र पटेल राजकोट और जामनगर की मुलाकाते पहुंचा था। लोधिका तालुका असरग्रस्तों की मुलाकात लीधी। वड़वाझड़ी और वगुदड़ गाम असरग्रस्तों साथ मुलाकात की। जिला कलेक्टर ऑफिस खाते समीक्षा बैठक करी हती। रेस्क्यू कामगिरी सारी रीते थी सीएमए कहूं 3,300 स्थलांतर करायु बे दिवस में नुकसानी अंगे सर्वे कर सीएमए निवेदन आप नक्की थी गई है। सर्वे थी जैसे अने जेने कहवाय के जो काले सर्वे थतो होय तो काले अने परम दिवस थतो तो परम दिवसे जेटलो बने एटलो झड़पथी सर्वे करी अने आ जे नुकसान थयुं छे एमां खेती थी माडीने पशुधन थी माडीने घर वखरी ए बधा ज नु सर्वे थई अने जेटलुं बने एटलुं झड़पथी सर्वे आवशे तो ए प्रमाणेनी जेने भी चुकवणी करवानुं हशे ए प्रमाणे एमने मददरूप सरकार थशे। जामनगर में मुख्यमंत्री भूपेन्द्र पटेले प्रेस कॉन्फ्रेंस करी। जामनगर में तंत्र खड़े पगे कामगिरी करी रही है। 4,760 लोगों स्थलांतर करवामां आव्यु। 144 लोगों रेस्क्यू करायु। आरोग्य अने अन्य सर्वे नी पण कामगिरी चालू छे। तो आ साथे तेमणे एम पण जणाव्यु कि 84 गामों में वीजळी काल सांज सुधी में फरी एक वार पूर्ववत थशे। सौथी पहला तो ग्राम्य में जे वरसादनी परिस्थिति ना कारणे 4,760 लोगों ने सलामत स्थले स्थानांतर करायु छे। 144 जना ने रेस्क्यू करा छे। अत्यारे प्राथमिकता जे जोता 41,000 हेक्टर जमीन ने अत्यारे नुकसान देखाई रही छे। बधी जुदी जुदी टीमों बनाई ने सफाई आरोग्य नी टीम सर्वे नी टीम बधुं बनाई अने कामकाज अत्यारे शुरू कर दीधुं छे। जे वीजळी गई छे 84 गामों में ए काल सांज सुधी में लगभग 100% वीजळी चालू थई जशे। शहर में पण ए ज रीते नीचाणवाड़ा अमुक भागों में जे रेस्क्यू की टीम साथ 724 जणा ने रेस्क्यू करवामां आया छे अने 1,146 लोकोनुं स्थानांतर करवामां आव्युं छे। अने लगभग 10,000 फूड पैकेट बनाई अने दरेक जन ने पहोंचता कर्या छे। समग्र गुजरात में वरसादी माहौल जाम्यो छे। त्यारे अमरेली जिला में धीमी धारे वरसता वरसाद थी खेडूतोना उभा पाक ने फायदो छे। अमरेली जिला में छेल्ला 3 दिवस थी धीमी धारे वरसाद वरसी रह्यो छे जेना कारणे खेडूतो में खुशी की लहर फरी वळी छे। जगतनो तात आतुरता थी मेघराजा की राह जोई रह्यो हतो। अमरेली जिलाना खेडूतो द्वारा कपास मगफळी सोयाबीन अने बाजरा सहित खेत जणसोनी वावेतर करायु छे। त्यारे धीमी धारे वरसेला वरसाद थी आ तमाम पाकों ने जीवतदान मळ्यु छे। એટલે ગયા વર્ષે મેં કપાસનું વાવેતર કર્યું હતું, આ વર્ષે મેં શીંગ અને સોયાબીન અને અન્ય પાક વાવ્યા છે। એટલે છેલ્લા 2-3 દિવસથી વરસાદ ધીમી ધારે બહુ સારો પડે છે। એટલે તમામ મોલાતને બહુ સારું છે। બહુ જો વરસાદ આવી જાય તો મોલાતમાં જે ફાલ બાલ હોય એ બધું સડી જાય અને બદલે આ ધીમી ધારે વરસાદ આવ્યો છે એટલે બહુ સારું છે। અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલાં રોકાઈશું હાલ એક બ્રેક માટે।
આ હેડલાઇનના પ્રાયોજક છે વાઘ બકરી સ્પાઇસ ટીની સાથે વાઘ બકરી શુદ્ધ કાવા ફ્રી. વેલકમ બેક. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી માટે મહેસાણામાં ભવ્ય તૈયારીઓ કરાઈ રહી છે. મહેસાણામાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી અલગ જ અંદાજમાં થવાની છે. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું, જે મંદિરમાં ભગવાન શ્રીરામની આરતી ઉતારી પ્રધાનમંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરાશે. એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન અનોખી રીતે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરશે. પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાનોએ મોદીના જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું છે અને આ બંને ફાઉન્ડેશન કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદરૂપ થવા એક એપ પણ લોન્ચ કરશે. આ સાથે 71 ગામમાં કૃષિલક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે. માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું 71મો જન્મદિવસ અને એ અનુસંધાનમાં એક નવો જ વિચાર અમારા રાજધાની ટાઉનશીપ એચએલ રાય ફાઉન્ડેશન અને જોડે ગુજરાત પ્રદેશ મહામંત્રી માન્ય શ્રી રજનીભાઈ દ્વાર એમના રજનીભાઈના માર્ગદર્શનમાં 71 ફૂટ ઊંચું કટઆઉટ સ્ટેચ્યુ મોદી સાહેબનું એમના જન્મદિવસ નિમિત્તે અમે બનાવવા જઈ રહ્યા છીએ. उनके बर्थडे को कैसे यूनिक सेलिब्रेट कर रहे हैं, एक तरह से एक एक यादगार भी रहे और उससे उसके थ्रू हम कुछ और भी करना चाहते हैं. तो एक आइडिया है कि इसमें जो गुजरात प्रदेश महामंत्री हैं रजनीभाई पटेल, उन्होंने उनके आइडिया से उनके मार्गदर्शन में हमने ये चीज़ निष्कर्ष निकाला कि हमें 71 फुट का हाइट का स्टैचू बनाना चाहिए और उनको डेडिकेट करना चाहिए उनकी उपलब्धियों को एज ए वर्ल्ड लीडर. ये हमारी आइडिया थी, सोच थी, तो उसको हमने इम्प्लीमेंट किया. પેરાલિમ્પિકમાં મેડલ મેળવી દેશનું ગૌરવ વધારનાર ભાવિના પટેલનું અમદાવાદમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું. અંધજન મંડળ ખાતે દિવ્યાંગ સભ્યોએ ખાસ સંગીત વગાડી ભાવિના પટેલનું સન્માન કર્યું, જેમાં અંધજન મંડળના સંચાલકો અને સભ્યો પણ હાજર રહ્યા હતા. ત્યારે ભાવિના પટેલે ખુશી વ્યક્ત કરી કહ્યું કે મારા પ્રદર્શનથી બીજા દિવ્યાંગોને પ્રોત્સાહન મળશે, હવે દેશમાં અમારા માટે અનેક તક ઊભી થઈ છે, ત્યારે આગામી દિવસમાં અન્ય દિવ્યાંગો પણ સારું કામ કરી દેશનું ગૌરવ વધારશે. જે વસ્તુ મેં ફીલ કરી છે, જે મારો એક્સપિરિયન્સ છે, એ હું જો શેર કરું તો હું એવું કહું કે બિલકુલ એ લોકોને પણ હવે એટલા બધા માધ્યમો પણ ખુલવા લાગ્યા છે કે જેના કારણે એ લોકોને પણ આગળ આવતા કોઈ રોકી નહીં શકે અને એ ડેફિનેટલી એમનું જે ટેલેન્ટ છે એ બહાર બતાવશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો સી24 કલાક સાથે. નમસ્કાર.